જો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન 41મો છે, આવર્તન એટલે શું? વનસ્પતિમાં આવર્તનના જુદા જુદા પ્રકારની માહિતી આપો. ચાલો સૌ પ્રથમ આપણે આવર્તનની માહિતી મેળવીએ. આ જે શબ્દ છે સરસ મજાનો, આવર્તન. આવર્તન એટલે શું થાય? કે વનસ્પતિની અંદર થતું હલનચલન. વનસ્પતિ માં થતું હલનચલન. સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ જે હલનચલનની ક્રિયા કરે છે અને આપણે શું કહી શકીએ? આવર્તન કહી શકીએ. હવે આવર્તન સમજતા પહેલા બાજુમાં જે તમને ફોટો દેખાય છે આને સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો પહેલા આપણે આ ફોટોગ્રાફ્સની વાત કરીએ. જો આની અંદર અહીંયા જે આ નીચેનો ભાગ દેખાય છે તમને, અને શું કહેવાશે? મૂળતંત્ર. આ જે છે એ શું છે? મૂળતંત્ર. ઓકે, ઉપરનો જે ભાગ છે, જો આ નીચેના ભાગમાં મૂળતંત્રમાં આ, તો કે આ મૂળ ઉપરનો ભાગ છે, એની અંદર આજે તમને ડાળખી દેખાય છે જેને આપણે પ્રકાંડ કહીએ છીએ. પ્રકાંડ. ત્યારબાદ પર્ણ. ત્યારબાદ પુષ્પ, એટલે કે ફૂલ, ફ્લાવર. ઓકે, આ જે છે એ વનસ્પતિના ભાગો છે, વનસ્પતિના અંગો કહેવાય આને. આ છે મૂળ, એટલે કે મૂળ તંત્ર. આખે આખું તંત્ર એક કોઈ છે તો એ મૂળ, ઘણા બધા મૂળો હારે છે તો એ કહેવાશે મૂળ તંત્ર. પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. હવે જો આ પ્રકાંડ, પર્ણ અને પુષ્પ આ બધાનું પણ સાથે એક નામ છે, તેને કહેવાય છે પ્રરોહ તંત્ર. ફરી એકવાર ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, આવર્તન એટલે કે વનસ્પતિમાં થતું હલનચલન. આ ભણતા પહેલા આપણને આ વનસ્પતિના જે શરીરના ભાગો છે અને તેના અંગો છે તેની સામાન્ય માહિતી હોવી જોઈએ. મૂળ, ઘણા બધા મૂળો ભેગા મળશે, મૂળતંત્ર. પ્રકાંડ, એનામાંથી ઉગતું પર્ણ, એની અંદર આવતું પુષ્પ. આખે આખા ભાગને કહેવાશે પ્રરોહ તંત્ર. ઓકે, આટલી વસ્તુ તમને ક્લિયર થાય છે. હવે આપણે આમાં આગળ વધીએ. ઉત્તેજના, પ્રેરતા, પરિબળો. હવે જો આ જે મૂળતંત્ર અને પ્રરોહતંત્ર હતું આગળની સ્લાઇડની અંદર, આ બંને ખાસ ધ્યાન રાખજો, કારણ કે હવે આપણે જે કાંઈ ડિસ્કસ કરવાની થશે એમાં પ્રરોહતંત્ર અને મૂળતંત્રના શબ્દનો જ ઉપયોગ કરશું, એના આધારે જ નક્કી થશે. જો મૂળતંત્ર આખે આખું નીચે છે જમીનની અંદર, જ્યારે પ્રરોહતંત્ર તો આખે આખું ઉપર છે જમીનની ઉપર. ઓકે, આ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે આગળ વધવાનું છે. ઉત્તેજના, પ્રેરતા, પરિબળો. પહેલું છે પ્રકાશ, બીજું છે ગુરુત્વાકર્ષણ, ત્રીજું છે પાણી, ચોથું છે રસાયણ અને પાંચમું છે સ્પર્શ. આ પાંચે વિશે આપણે વિસ્તૃત માહિતી લેવાની છે. આ પાંચ એક માર્કનો ક્વેશ્ચન છે કે ઉત્તેજના, પ્રેરતા, પરિબળો. આવર્તનના ઉત્તેજના, પ્રેરતા, પરિબળો જણાવો. તો પહેલું લખવાનું થાય પ્રકાશ, સેકન્ડ ગુરુત્વાકર્ષણ, થર્ડ પાણી, ફોર્થ રસાયણ અને ફિફ્થ સ્પર્શ. ઓકે, આના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. આપણે સૌ પ્રથમ વાત કરવાની છે પ્રકાશાવર્તન. હવે ધ્યાન દેજો, અહીંયા ઇંગ્લિશમાં તેને કહેશું ફોટોટ્રોપિઝમ. ઓકે, આ જે આકૃતિ છે આના ઉપર જ આપણે આગળ વધવાનું છે. હું અહીં ફરીવાર નામ નહીં લખું, ખાલી તમને હાઈલાઇટ માટે કહી દઉં. આ છે મૂળતંત્ર, અને વિદ્યાર્થી મિત્રો આ ઉપરનું છે તે શું? પ્રરોહતંત્ર. મૂળતંત્ર અને પ્રરોહતંત્ર. ઓકે, પ્રકાશ આનું વર્તન. હવે પ્રકાશ ક્યાં હોય? તો કે આ સૂર્યપ્રકાશ. અહીંયા સૂર્ય છે, સૂર્યમાંથી આવતો આ સૂર્યપ્રકાશ છે. હવે આ સૂર્યમાંથી આવતો સૂર્યપ્રકાશ કોના ઉપર પડે છે? તો કે અહીંયા બાજુમાં આપેલી વનસ્પતિ ઉપર પડે છે. એની અંદર આપણે આ પ્રકાશાનું વર્તનની પ્રક્રિયા સમજવાની છે. પ્રકાશ કઈ દિશામાંથી પડે છે? તો કે ઉપરની દિશામાંથી પડે છે. ઉપરની દિશામાંથી પડે છે એટલા માટે ઉપરનો ભાગ આજે મૂળતંત્ર. સૂર્ય તો કે અહીંયા ઉપર છે, મૂળ
તો કે નીચે છે જમીનમાં. રેડી, હવે મૂળ કઈ બાજુ ગતિ કરશે? તો કે જમીનની દિશામાં જ ગતિ કરશે. તો અહીં મૂળ તંત્ર જે છે તે થશે ઋણ. જ્યારે પ્રરોહ તંત્ર છે એ થશે ધન. જો ઋણ એટલે માઇનસ, ધન એટલે પ્લસ. સમજવા જેવી વસ્તુ છે. પ્રકાશની દિશામાં આગળ વધે છે, પ્રકાશ તરફ જાય છે, એટલે કઈ દિશા થાય છે? તો કે ધન દિશા થાય છે. શા માટે? તો કે પ્રકાશની દિશામાં જાય છે. જો અહીં આ જે આખા તંત્ર છે પ્રરોહ તંત્ર એ નીચે જતું હોત તો જે પ્રરોહ તંત્ર છે એ ધનની જગ્યાએ આપણે શું લખત? ઋણ. પરંતુ પ્રકાશાનુવર્તન, પ્રકાશની દિશામાં મૂળ તંત્ર નીચે જાય છે, જ્યારે પ્રરોહ તંત્ર ઉપર જાય છે. તો ઉપર જતું પ્રરોહ તંત્ર એ કેવું કહેવાશે? ધન આવર્તન. જ્યારે મૂળ તંત્ર ક્યાં જાય છે? તો કે સૂર્યપ્રકાશ ઉપર છે અને મૂળ તંત્ર તેની વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે કે નીચે જાય છે. એટલા માટે મૂળ તંત્ર કેવું કહેવાશે? ઋણ. ફરી એકવાર ધ્યાન રાખ્યું, પ્રકાશાનુવર્તન, ફોટોટ્રોપિઝમ, સૂર્યપ્રકાશની દિશામાં ગતિ કરવી એને શું કહેશું? સૂર્યપ્રકાશની દિશામાં ગતિ કરે છે એટલે કે ઉપરનો જે પ્રરોહ તંત્રનો ભાગ છે એ સૂર્યપ્રકાશની દિશામાં ગતિ કરે છે, એટલા માટે એને કહેવાશે ધન આવર્તન. જ્યારે એનું જે આ મૂળ તંત્ર છે એ સંપૂર્ણ સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલા માટે આને કેવું કહેવાશે? ઋણ આવર્તન. ક્લિયર થાય છે? ડન બધાને. આગળ જોઈએ ભૂ આવર્તન. ભૂ એટલે કે જમીન, તેનું ઇંગ્લિશ નામ છે જીઓટ્રોપિઝમ. જો આની આગળની આપણે વાત કરી, પ્રકાશાનુવર્તન, ફોટોટ્રોપિઝમ, આ પણ એક માર્કનો અથવા તો તમને બે માર્કમાં પણ ઘણી બધી વાર પૂછી લે છે. તો એક માર્ક અને બે માર્ક ઉમેમાં નીકળી શકે છે. આ એક પ્રશ્ન છે સેમ એના જેવો જ, એક માર્કનો, સાતમા ચેપ્ટરનો આ પ્રશ્ન. ભૂ આવર્તન, જીઓટ્રોપિઝમ. ભૂ એટલે કે જમીન, પૃથ્વી. સૂર્યનું આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે છે મિત્રો? ગુરુત્વાકર્ષણ. ચાલો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગશે? તો કે ચાલો જો સૂર્ય અહીંયા ઉપર છે, ઉપરથી સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કોના ઉપર લાગે છે? તો કે આ વનસ્પતિ ઉપર લાગે છે. અત્યારે આપણે પ્લાન્ટની વાત કરીએ છીએ, બોટનીની વાત કરીએ છીએ. ઓકે, આખા કોઈ વિભાગ અલગ પડી જાય. બોટની વિભાગની વાત કરીએ છીએ. સૂર્યનો પ્રકાશ આ પ્લાન્ટ ઉપર પડે છે. હવે શું થાય છે? તો કે આગળની વખતે આપણે સમજાય એ પ્રમાણે જ, જો સૂર્યની દિશામાં ગતિ કરતું હશે, એટલે કે ગુરુત્વાકર્ષણ ક્યાંથી લાગવાનું છે? તો કે ઉપરથી લાગવાનું છે આપણને નીચે તરફ. રેડી, ઉપરથી નીચે તરફ લાગવાનું છે. પૃથ્વી ઉપર બહારથી ગુરુત્વાકર્ષણ લાગે છે. ચાલો ઉપરથી નીચે આવે છે. અહીંયા જે બાજુમાં ડાયાગ્રામ આપેલી છે એમાં ઉપરથી નીચે તરફ કોણ જાય છે? તો કે મૂળ તંત્ર જાય છે. તો અહીં મૂળ તંત્ર જે છે એ કેવી ક્રિયા કરે છે? તો કે ગુરુત્વાકર્ષણની દિશામાં કાર્ય કરે છે. ગુરુત્વાકર્ષણ પણ ઉપરથી નીચે લાગે છે, મૂળ તંત્ર પણ ઉપરથી નીચે જાય છે. તો આ પણ કેવું થશે? તો કે ધન આવર્તન થશે. જેની નિશાની છે પ્લસ. ક્લિયર? અહીં ઋણ આવર્તન તરીકે કોણ હશે? તો ડેફિનેટલી તમે કહી શકો છો ઋણ આવર્તન તરીકે આખે આખું આ જે ઉપરનું છે પ્રરોહ તંત્ર, આ જે પ્રરોહ તંત્ર છે એ કેવું થશે? ઋણ આવર્તન. શા માટે? તો કે ગુરુત્વાકર્ષણ પૃથ્વીને ઉપરથી લાગે છે. અહીંયા પૃથ્વી છે, ઉપરથી તેને ગુરુત્વાકર્ષણ લાગે છે. હવે ગુરુત્વાકર્ષણની દિશામાં જ કાર્ય કરે છે તો એને કહેવાશે ધન. પણ જો એની વિરુદ્ધ કાર્ય કરવાનું છે, વૃક્ષ ઊંચું જાય છે તો એ કેવું કહેવાશે? તો કે એ કહેવાશે ઋણ આવર્તન. આગળનામાં થોડોક ચેન્જ હતો પ્રકાશાવર્તનમાં, ફરી એકવાર જોઈ લઈએ. પ્રકાશાવર્તન શું હતું? તો કે સૂર્યપ્રકાશની દિશામાં એટલે કે ઊંચું જવાનું હતું. તો ઊંચું કોણ જતું હતું? પ્રરોહતંત્ર જતું હતું. ઊંચું પ્રરોહતંત્ર જતું હતું તો એ કેવું થતું હતું? ધન આવર્તન. જ્યારે નીચે કોણ જતું હતું? મૂળ તંત્ર. તો આ કેવું થતું હતું? ઋણ આવર્તન. જ્યારે આની અંદર કંઈક અલગ જ હતું, ખાલી ઓનાથી ઉલટી પ્રક્રિયા થાય છે. શા માટે? તો કે ગુરુત્વાકર્ષણ ઉપરથી નીચે લાગે છે. જવાનું ક્યાં છે? તો કે ઉપરથી નીચે જવાનું છે. નીચે કોણ જાય છે? તો કે મૂળ જાય છે. તો મૂળ કેવું થશે?
ધન આવર્તન. ક્લિયર? ડન બધાને? આગળ જોઈએ. જલાવર્તન, જલ એટલે કે પાણી, વોટર. હવે જો ડેફિઝ તમે નોર્મલી વિચારી શકો, જલાવર્તનની અંદર શું થશે? જલ પાણી ક્યાં હશે? તો કે જમીનમાં હશે. જમીનની અંદર પાણી છે, ઓકે. હવે આ પાણી જમીનની અંદર છે તો આ જે ડાયાગ્રામ છે, આ જે આકૃતિ છે, આ જે વનસ્પતિની એક ફોટોગ્રાફ્સ છે, એમાં જમીનમાં પાણીની દિશામાં કોણ જાય છે? પાણી ઉપર નથી હોવાનું, પાણીની દિશામાં કોણ જાય છે? તો કે આ જે આખા મૂળ તંત્ર છે તે. પાણી જો અહીંયા નીચે જમીનમાં હશે, આ બધા પાણીના અણુઓ આપણે રાખીએ, તો આ જે પાણીના અણુઓ છે એ જમીનની અંદર છે. જમીનમાં પાણી છે, કુવા સરોવર તમામ વસ્તુ જમીનની અંદર પાણી છે. જલાવર્તનની આપણે વાત કરીએ છીએ, જલ તરફ આકર્ષણ મેળવવાની વાત કરીએ છીએ, તો આ જે મૂળ તંત્ર છે એ પોઝિટિવિટી બતાવશે. શા માટે? તો કે જલ પણ ક્યાં છે? નીચે. મૂળ પણ ક્યાં જાય છે? નીચે. તો મૂળ તંત્ર કેવું થશે? ધન આવર્તન. મૂળ તંત્ર થશે ધન આવર્તન, એટલે કે પોઝિટિવ પ્લસ. જ્યારે આ જે આખે આખું પ્રરોહ તંત્ર છે કઈ દિશામાં જાય છે? તો કે મૂળ તંત્રની વિરુદ્ધ દિશા, પ્લસમાં પાણીની પણ વિરુદ્ધ દિશા. તો અહીં પ્રરોહ તંત્ર જે છે, હવે તમે કહી જ શકો કેવું હશે? જો આ ધન છે તો આ કેવું થશે? ઋણ આવર્તન. જો મિત્રો, ગુરુત્વાકર્ષણ જેવી જ ક્રિયા થઈ ગયા. એ પણ ગુરુત્વાકર્ષણ ઉપરથી નીચે લાગતું હતું, તો એ સમય દરમિયાન મૂળ તંત્ર કેવું હતું? ધન આવર્તન. સેમ અહીંયા પણ એવું જ છે. જમીનની અંદર પાણી છે, પાણીની દિશામાં આગળ વધે છે, તો મૂળ તંત્ર અહીં પણ કેવું થાય છે? ધન આવર્તન. જ્યારે પ્રરોહ તંત્ર જે છે એ પાણીની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, એટલા માટે અહીં આખે આખું આ જે પ્રરોહ તંત્ર છે એ કેવું થશે? ઋણ આવર્તન થશે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ડન. તો આગળ વધીએ આપણે. રસાયણાવર્તન, કેમોટ્રોપિઝમ, ઓકે. રસાયણાવર્તન. હવે અહીં શું થાય છે? તો કે આખે આખી જે ક્રિયા છે વનસ્પતિની અંદર, પ્રજનનની ક્રિયા છે. આ જે આકૃતિ છે તે અંડકની આકૃતિ છે. હવે એની અંદર શું થાય છે એ જોઈએ આપણે. જો ઉપરથી આપણને દેખાય છે અંડવાહિની, પરાગ નલિકા. આ છે પરાગ નલિકા, અને બારોબારની દિશામાં જે દેખાય છે પરાગ વાહિની. હવે આ પ્રક્રિયાની અંદર શું થાય છે? તો કે રસાયણાવર્તનની પ્રક્રિયા થાય છે. આકર્ષણ પામશે કઈ દિશામાં? તો કે રસાયણની દિશામાં આકર્ષણ પામશે. હવે સમજવા જેવી વસ્તુ છે, આ જે આખે આખું મેં પર્પલ કલરથી કહી રહ્યો છે એ છે પરાગ વાહિની. અને રેડ કલરનો જે ભાગ છે એ છે પરાગ નલિકા. તો અહીં શું થશે? તો કે આ જે પરાગ નલિકાનો ભાગ છે એ કોના તરફ વહન પામશે, કોના તરફ આગળ વધશે? તો કે પરાગ વાહિની તરફ આગળ વધશે. અને આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? કેમોટ્રોપિઝમ, એટલે કે રસાયણાવર્તન. રસાયણની દિશામાં આગળ વધે છે. રસાયણ કયું છે? તો કે અહીં પરાગ વાહિની છે, એ પરાગ નલિકા તરફ. પરાગ વાહિની છે તે પોતાની જગ્યાએ જ છે. પરાગ નલિકા શું કરે છે? તો કે આગળ વધશે પ્રજનનની ક્રિયા દરમિયાન. પરાગ નલિકા તરફ આગળ વધશે. તો અહીં પરાગ નલિકા તરફ આવતી પરાગ વાહિની કેવું આવર્તન દર્શાવે છે મિત્રો? ધન આવર્તન દર્શાવે છે. શા માટે? તો કે પોતાની દિશામાં ગતિ કરે છે, એટલા માટે. ધનાવર્તન કોણ દર્શાવશે? તો કે પરાગ નલિકા કોના તરફ જાય છે? તો કે પરાગ વાહિની તરફ. તો આ આપણો ક્વેશ્ચન હતો, રસાયણાવર્તન, કેમોટ્રોપિઝમ. આગળ જોઈએ, સ્પર્શાવર્તન, થિગ્મોટ્રોપિઝમ. એટલે કોઈ વસ્તુને સ્પર્શ કરીને આગળ વધવાનું છે. જો બાજુમાં મસ્ત મજાની ડાયાગ્રામ છે, વચ્ચેનો જે ગ્રીન કલરનો ભાગ છે
મેં પર્પલ કલરથી અત્યારે ડિઝાઇન જે કરી છે એ આ જે ભાગ છે એને સ્પર્શીને જો કોઈ આ એક વેલ આગળ વધેલી છે તો અહીં શું થાય છે તો કે આ જે પર્પલ કલરથી કરી છે એને આપણે એક્સ નામ આપીએ આ જે ગ્રીન કલરનું અત્યારે વૃક્ષનાનું એવું થડ આપણને દેખાય છે એને વાય નામ આપીએ ખાલી સમજવા માટે જસ્ટ મેથ્સ નથી બાયોલોજી જ છે પણ ખાલી સમજવા માટે આપણે નામ આપ્યા છે અહીં શું થાય છે કે આ એક્સ જે છે એ પોતે પોતાનો સ્થિત આધાર છે કોઈ આધાર સાથે જકડાયેલું છે જ્યારે આ જે વાય છે એની પાસે કોઈ પોતાનો આધાર નથી એનું જો જીવનમાં આગળ વધવું છે કંઈક વૃક્ષ બનવું છે તો શું કરવું પડશે તો કે આ જે એક્સ છે તેની સાથે ચોટીને આગળ વધવું પડશે ચોટીને આગળ વધે છે તેને કહેવાય છે સ્પર્શાનું વર્તન આ પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય છે થિગ્મોટ્રોપિઝમ શું કહેવાય છે મિત્રો થિગ્મોટ્રોપિઝમ અહીં શું થાય છે જો મસ્ત મજાની આકૃતિ દ્વારા આપણે સમજે કે આ જે વાય નામની વસ્તુ છે આ જે વાય છે એ કોને ચોટીને જાય છે તો કે એક્સ ને એક્સ નો કોઈક આધાર લઈને આગળ વધે છે ક્લિયર એક્સ નો આધાર લઈને આગળ વધે છે કોણ તો કે આ વાય વાય નામની કોઈ એક વનસ્પતિ જે એક્સ નો આધાર લઈને આગળ વધે છે તો એને કંઈક એક્સ ને સ્પર્શ કરીને આગળ વધવું પડ્યું એટલા માટે આ કેવું કહેવાય છે સ્પર્શાવર્તન એટલે કે થિગ્મોટ્રોપિઝમ ફટાફટ એકવાર આખા ક્વેશ્ચન નું રિવિઝન કરી જઈએ આવર્તન એટલે શું વનસ્પતિમાં થતું હલનચલન ક્લિયર વનસ્પતિમાં થતા હલનચલનની અંદર આપણે વાત કરીએ છીએ પેલા પેલા મૂળતંત્ર અને ઉપરનો ભાગ છે પ્રરોહતંત્ર મૂળતંત્રમાં માત્ર એક જ અંગ છે મૂળ જ્યારે પ્રરોહતંત્રની અંદર પુષ્પ પર્ણ અને પ્રકાંડ આગળ વધીએ ઉત્તેજતા પરિબળો પ્રકાશ ગુરુત્વાકર્ષણ પાણી રસાયણ સ્પર્શ ઉત્તેજના વગેરે પરિબળો છે આગળ વધીએ સૌપ્રથમ પ્રકાશાવર્તન ફોટોટ્રોપિઝમ રેડી ફોટોટ્રોપિઝમની અંદર શું થાય છે સૂર્યપ્રકાશની દિશામાં ગતિ કરે છે કોણ પ્રરોહતંત્ર એટલા માટે પ્રરોહતંત્ર કેવું કહેવાશે ધન કહેવાશે જ્યારે મૂળતંત્ર કેવું કહેવાશે ઋણ કહેવાશે ક્લિયર આગળ વધીએ ભૂ આવર્તન જીઓટ્રોપિઝમ કેની વાત કરવાની છે તો કે ભૂ જમીનની વાત કરવાની છે જમીનની દિશામાં આગળ કોણ વધે છે તો કે પ્રરોહતંત્ર તો પ્રરોહતંત્ર કેવું કહેવાશે ધન જ્યારે ઉપરનું પ્રકાંડ અને આખે આખું પ્રરોહતંત્ર સોરી મૂળતંત્ર છે એ નીચેની દિશામાં ગતિ કરશે એટલા માટે ધન આવર્તન જ્યારે પ્રરોહતંત્ર છે ઉપરની દિશામાં ગતિ કરે છે તો કેવું કહેવાશે ઋણ આવર્તન સેમાના જેવી જ વસ્તુ થઈ છે જલાવર્તનમાં પાણી ક્યાં છે તો કે નીચેના ભાગમાં છે નીચેના ભાગમાં કોણ ગતિ કરે છે મૂળતંત્ર ગતિ કરે છે તો મૂળતંત્ર કેવું કહેવાશે પોઝિટિવ કહેવાશે ધન આવર્તન કહેવાશે જ્યારે પ્રરોહતંત્ર કેવું કહેવાશે તો કે ઋણ આવર્તન કહેવાશે નેગેટિવ કહેવાશે ઓકે મસ્ત મજાનો ક્વેશ્ચન હતો રસાયણાવર્તન કેમોટ્રોપિઝમ રસાયણની દિશામાં ગતિ કરે છે પરાગ વાહિનીની દિશામાં પરાગ નલિકા ગતિ કરે છે રસાયણની દિશામાં ગતિ કરવી એટલે કે રસાયણાવર્તન ઇંગ્લિશમાં જેને કીધું છે કેમોટ્રોપિઝમ આગળ વાત સ્પર્શાનું વર્તન કોઈ એક સ્પર્શક કોઈ એક આધાર ઉપર આગળ વધે છે એક્સ નામનો કોઈ એક આધાર હતો વાય એને અડીને આગળ વધે છે તો આ સ્પર્શાવર્તનની ક્રિયા થાય છે કોઈ એક આધાર ઉપર આગળ વધે છે જો આ સ્પર્શ આજે એક્સ છે એના માટે વાય છે એ કેવું કહેવાશે તો કે ધન આવર્તન કહેવાશે શા માટે ધન આવર્તન કહેવાશે તો કે એક્સની દિશામાં ગતિ કરે છે કોણ તો કે વાય એટલા માટે એક્સની દિશામાં વાય ગતિ કરે છે તો એને કેવું કીધું છે સ્પર્શાવર્તન ધન ભૂ આવર્તન રેડી ધન આવર્તન કહેવાશે આને ક્લિયર થાય છે તો આ આપણો આખે આખો પ્રશ્ન હતો આવર્તન ક્લિયર બધાને ઓકે ડન થેન્ક યુ